સુરતમાં સીસ ફાઉન્ડેશન દ્વારા સાયક્લોથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 345 લોકોએ ભાગ લીધો હતો. આ સાયકલ વીરો સુરતથી સાળંગપુરનું અંતર સાયકલ દ્વારા કાપશે અને ભગવાન હનુમાનના દર્શન કરશે. આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ આજના યુવાનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ આવે અને આ સાયકલ યાત્રા દરમિયાન જે પણ દાન આપવામાં આવશે તે સેવા તીર્થમાં અર્પિત કરવામાં આવશે, જેથી બીજા લોકોને પણ મદદ થઈ શકે. સુરતમાંથી સીસ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. સીસ ગ્રુપ દ્વારા આયોજિત સાયક્લોથોનમાં 345 લોકો જોડાયા હતા. આ સાયકલ યાત્રા સુરતથી સાળંગપુર સુધી જવાની છે. આ સાયક્લોથોનમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ અને મનપાના અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સીસ ફાઉન્ડેશનના ડિરેક્ટર રમેશ કાકડિયાએ જણાવ્યું કે આ સાયક્લોથોનમાં આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આજના યુવાનો અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ આવે અને ઈંધણનો બચત કરી પર્યાવરણની બચાવવામાં મદદ કરીએ. આ સાથે 10 કિલોમીટર સાયકલ પર અંતર કાપનાર વ્યક્તિને 100નું દાન આપવાનું છે, જેથી આ એકત્ર થયેલું દાન માનવ સેવા તીર્થ સુરત અને લોકસેવા તીર્થ વડોદરામાં અર્પણ કરવામાં આવશે. આ યાત્રામાં વડોદરાથી પણ યુવાનો જોડાવાના છે. આ યાત્રા સુરતથી સાળંગપુર સુધી જવાની છે અને સાળંગપુરમાં ભગવાન હનુમાનના દર્શન કરશે. આ યાત્રામાં શીશ ફાઉન્ડેશનના કર્મચારીઓ અને સુરતીઓ જોડાયા છે. મારું નામ સતીશ માણિયા અને શીશ ફાઉન્ડેશનના હું ડિરેક્ટર છું. મારા પાર્ટનર છે રમેશ કાકડિયા, પણ ડિરેક્ટર છે શીશ ફાઉન્ડેશનના. આજે શીશ ફાઉન્ડેશન શીશ સાયક્લોથોન 2024 કરવા જઈ રહ્યું છે, જેમાં 345 પાર્ટિસિપેન્ટ્સ 333 કિલોમીટર સાયકલ ચલાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત ઇન્ડિયાના નામે કરવા જઈ રહ્યું છે. આજે નરેન્દ્ર મોદી સાહેબ આમના જે ફિટ ઇન્ડિયા મિશન છે અંતર્ગત અમે અમારી એક છોટી નાની એવી પહેલ છે. જે મારું નામ સુનિલ શાહ છે અને સીસ ગ્રુપનો હું ડાયરેક્ટર છું. આપણે સમાજ અને રાષ્ટ્રને એક સારો મેસેજ મળે અને કોઈપણ સારું કાર્ય કરવા માટે આપણે ખાલી વિચારવાનું જ હોય છે. સારું કાર્ય કરવાનું વિચારીએ એટલે ઓટોમેટિક. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.